ઓફ વડોદરા. વડોદરાના ઇસ્કોન મંદિરની બહાર ગતરોજ પંજાબમાં ફિરોજપુર રેલીમાં જઈ રહેલા વડાપ્રધાન ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી ફસાઈ ગયા હતા. તેને લઈને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના દંડક ચિરાગભાઈ બારોટની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉંમર વધે તેના માટે મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા. પંજાબની અંદર જે રીતે આપણા વડાપ્રધાન શ્રીનો કાફલો રોકવામાં આવ્યો અને એમની જાન ઉપર ખતરો આવે એ રીતનું કૃત્ય પંજાબ સરકાર, કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યું, એના વિરોધમાં અમે આજે આ પ્રોટેસ્ટ કર્યો છે. માન્ય નરેન્દ્ર મોદીજીની ઉંમર વધે અને આ દેશની સેવા કરે એના માટે અમે કાશી વિશ્વનાથ મંદિર અને ટાગોરનગર મહાદેવ મંદિરમાં મહામૃત્યુંજય જાપ પણ શરૂ કરાયા છે. ભગવાનને અમે બધા એવી પ્રાર્થના કરીએ છીએ કે કોંગ્રેસની સરકાર એમના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે અને સારા કાર્યો કરવાની અક્કલ આપે. કારણ કે માન્ય મોદીજી હજારો કરોડોના કાલે શિલાન્યાસ અને ખાતમુહૂર્ત માટે જઈ રહ્યા હતા, જે પંજાબની પ્રજા માટે કામ કરવાના હતા, એમાં આ લોકોએ રોડો નાખ્યો અને માન્ય પ્રધાનમંત્રીજીની જાનને ખતરો ઊભો થાય એ રીતનું કૃત્ય કર્યું છે, તો એના વિરોધમાં અમે આજે આ પ્રોટેસ્ટ કર્યું છે.